આવતીકાલે મતગણતરી છે. મતગણતરી પહેલા કોંગ્રેસના ઉમેદવારો સાથે બેઠક કરવામાં આવી રહી છે. જી હા, પ્રભારી રઘુ શર્મા કરશે તમામ ઉમેદવારો સાથે વર્ચ્યુઅલી બેઠક. તમામ ઉમેદવાર પાસેથી ફીડબેક લેવામાં આવશે. બપોરે 3 કલાકે કોંગ્રેસના સિનિયર નેતા બેઠકમાં પહોંચશે. પરિણામ આવ્યા બાદની રણનીતિ તૈયાર કરવામાં આવશે. કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોને રાજસ્થાન લઈ જવાની હિલચાલ પણ શરૂ થઈ હોવાનું સૂત્રો તરફથી સામે આવી રહ્યું છે. ચૂંટાયેલા ધારાસભ્યોને ઉદયપુર રિસોર્ટમાં લઈ જવામાં આવશે. પરિણામ બાદ કોંગ્રેસ આખરે નિર્ણય કરશે. ચૂંટાયેલા પ્રતિનિધિને ભાજપ તોડે તેવો કોંગ્રેસને ડર સતાવી રહ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. ગૌરવ, પરિણામ આવતીકાલે તે પહેલા કોંગ્રેસમાં ચિંતા પેઠી હોય એવું લાગી રહ્યું છે. શું કઈ આજની બેઠકમાં ચર્ચા થઈ શકે? નિધિ, કોંગ્રેસે ચૂંટણી લડી ત્યારબાદ આવતીકાલે મતગણતરી હાથ ધરાવવાની છે. મતગણતરી હાથ ધરાય તે પહેલા જ આજે એક વર્ચ્યુઅલ બેઠક થઈ, જેમાં જે ઉમેદવારો ખરા તેમની સાથે ચર્ચાજનક કરવામાં આવી. આવતીકાલે મતગણતરીમાં શું ધ્યાન રાખવું તે અંગે ચર્ચાજનક હાથ ધરવામાં આવી. ઉપરાંત એક્ઝિટ પોલના તારણો અને કોંગ્રેસે જે પોતાના બુથ પરના કાર્યકરો પાસેથી આંકડા લીધા છે તેમાં કેટલા મત મતાંતર વિષયાંતર છે તે અંગે પણ ચર્ચાજના થઈ. સૌથી મહત્વની વાત એ છે કે આવતીકાલે જેવી ચૂંટણીના પરિણામો જાહેર થઈ અને ક્યાંક એવું લાગશે કે કોંગ્રેસના ધારાસભ્યો તૂટી શકે એમ છે તેવી સંભાવનાને ધ્યાને રાખીને એવી ઘટના આકાર ના પામે તે માટે કોંગ્રેસે અત્યારથી ઉદયપુર ખાતે એક રિસોર્ટ બુક કર્યો છે અને ત્યાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લઈ જવાનું આયોજન કોંગ્રેસ કરી રહી છે. જી ગૌરવ, પૂરી માહિતી માટે આભાર. તો હાલ તો બપોરે 3 કલાકે કોંગ્રેસના સિનિયર નેતા સાથે રઘુ શર્મા વર્ચ્યુઅલી બેઠક કરવાના છે. તમામ ધારાસભ્યોને બોલાવવામાં આવી શકે છે. કોંગ્રેસના ચૂંટાયેલા એમએલએને રાજસ્થાન લઈ જવામાં આવશે તેવું પણ હાલ તો સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ તરફ સુરતની વાત કરીએ. સુરતમાં આવતીકાલે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે SVNIT અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી કરાશે. મતગણતરીને પગલે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. દરેક કારની તપાસ શરૂ કરવામાં આવી. SVNIT ખાતે 6 બેઠકની મતગણતરી કરવામાં આવશે. આ તરફ મહેસાણામાં આવતીકાલે જિલ્લાની 7 બેઠક માટે મતગણતરી હાથ ધરાશે. મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. 3 લેયરમાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. CAPF, સેન્ટ્રલ પોલીસ સહિત સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. દરેક વિધાનસભા બેઠક વાઇઝ અલગ અલગ કલર થીમ આધારિત ગણતરીની વ્યવસ્થા કરાઈ છે. મતગણતરીની બધી આપણે તૈયારીઓ થઈ ગઈ છે. આપણે આવી રીતે રાખ્યું છે કે કંઈ પણ જગ્યા કાઉન્ટિંગ એજન્ટ્સ અને ઈવીએમનો જે પાથ છે આ ક્રિસક્રોસ નહીં થશે. આપણે પાસે બહુ સારી વ્યવસ્થા અહીંયા ઊભી છે. જે આપણા સ્ટ્રોંગ રૂમ છે અને કાઉન્ટિંગ હોલ છે આજુબાજુ જ છે, તો એને ઈવીએમ્સ વધારે ટ્રાવેલ પણ નહીં કરશે એનું પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. 3-tier સિક્યોરિટી સિસ્ટમ અત્યારે અહીંયા ગોઠવામાં આવેલા છે, જેમાં જો ઇનર કોર્ડન છે એમાં ફક્ત CAPF એના એની સાચવણી માટે છે, અને સાથે સાથ SRPના એક કોલમ જો બહારના રિંગ રાઉન્ડ સિસ્ટમ છે આ માટે છે, અને છેલ્લામાં એક બહારની પાર્કિંગ વ્યવસ્થા માટે અને રોડ બંદોબસ્ત માટે બધી જગ્યા ચોક્કસ રીતે ઓર્ડર બના રહે આ માટે ફક્ત લોકલ પોલીસના ઇસ્તેમાલ થઈ રહ્યા છે. તો એવી રીતેની ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાથે સાથ પોલીસના ચોક્કસ બંદોબસ્ત છે. એક DYSP લેવલના અધિકારી રોડ બંદોબસ્ત માટે અને સાથે સાથે આ જો કોમ્પ્લેક્સ છે એની સિક્યોરિટી માટે અલગથી નિમણૂક છે, જેથી ચોક્કસ રીતે વ્યવસ્થા બની રહે. CAPFના કંપની કમાન્ડર અહીંયાની વ્યવસ્થા જોઈ રહ્યા છે ઇનર કોર્ડનની. હું આશા કરું છું બહુ શાંતિપૂર્ણ તરીકેથી કાલના જો કાઉન્ટિંગ પ્રોસેસ છે આ પૂર્ણ થાય. આ તરફ તાપી જિલ્લાની 2 બેઠકો માટે મતગણતરીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વ્યારા બેઠક માટે 22 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. નેજર બેઠક માટે 29 રાઉન્ડમાં મતગણતરી કરાશે. 1200 જેટલા કર્મચારીઓ મતગણતરીની પ્રક્રિયામાં જોડાશે. 13 ઉમેદવારોના ભાવિનો નિર્ણય આવતીકાલે થઈ જશે.